ગઝલનો સાદ પડતા એકદમ હું દોડતો આવ્યો. અનિલભાઈ, ગઝલનો સાદ પડતા, દિગેશભાઈ, ગઝલનો સાદ પડતા એકદમ હું દોડતો આવ્યો, ગઝલનો સાદ પડતા એકદમ હું દોડતો આવ્યો, બધા ખુલ્લા જ રાખીને જખમ હું દોડતો આવ્યો, બધા ખુલ્લા જ રાખીને જખમ હું દોડતો આવ્યો, ને તમે માંગ્યો હતો બે ચાર શબ્દોનો જ સથવારો. ચિંતનભાઈ, તમે માંગ્યો હતો બે ચાર શબ્દોનો જ સથવારો, હથેળી પર ધરી આખો જન્મ હું દોડતો આવ્યો, હથેળી પર ધરી આખો જન્મ હું દોડતો આવ્યો, ને કેન્દ્ર ગુમ વર્તુળ મોટું થઈ ગયું. આપણે બધા વ્યાપવાની કોશિશ કરતા હોઈએ છીએ કે કેન્દ્ર ગુમ વર્તુળ મોટું થઈ ગયું, આપણું હોવું ન હોવું થઈ ગયું, કે કેન્દ્ર ગુમ વર્તુળ મોટું થઈ ગયું, આપણું હોવું ન હોવું થઈ ગયું, ને ટોચ પર પહોંચ્યાની આ છે ફલશ્રુતિ, કે ટોચ પર પહોંચ્યાની આ છે ફલશ્રુતિ, જિંદગીભર નીચા જોણું થઈ ગયું, જિંદગીભર નીચા જોણું થઈ ગયું, કે ટોચ પર પહોંચ્યાની આ છે ફલશ્રુતિ, જિંદગીભર નીચા જોણું થઈ ગયું. એક નવી ગઝલના ત્રણ ચાર શેર સંભળાવીશ કે હા જળને કલ્પવામાં સમય થઈ ગયો પસાર, કે હા જળને કલ્પવામાં સમય થઈ ગયો પસાર, મારો તો ઝાંઝવામાં સમય થઈ ગયો પસાર, કે હા જળને કલ્પવામાં સમય થઈ ગયો પસાર, મારો તો ઝાંઝવામાં સમય થઈ ગયો પસાર, ને એનું મિલન થયું કે નહીં વાત ગૌણ છે, કે એનું મિલન થયું કે નહીં વાત ગૌણ છે, પણ વાટ તાકવામાં સમય થઈ ગયો પસાર, પણ વાટ તાકવામાં સમય થઈ ગયો પસાર, ને દુનિયાએ તોલતી રહી પોતાના કાટલે. કૃષ્ણભાઈ, દુનિયાએ તોલતી રહી પોતાને કાટલે, મારો એ ત્રાજવામાં સમય થઈ ગયો પસાર, મારો એ ત્રાજવામાં, કે દુનિયાએ તોલતી રહી એના જ કાટલે, ને મારો એ ત્રાજવામાં સમય થઈ ગયો પસાર. ને શેર સાંભળજો, નરસિંહ મહેતાને યાદ કર્યા છે કે અંતે તો હેમ હેમ છે, કે અંતે તો હેમ હેમ છે એ સત્ય શુષ્ક છે, કે અંતે તો હેમ હેમ છે એ સત્ય શુષ્ક છે, આ રૂપ જૂજવામાં સમય થઈ ગયો પસાર, આ રૂપ જૂજવામાં સમય થઈ ગયો પસાર. અને એક બીજી ગઝલના ચાર છે, નવી ગઝલ સંભળાવું છું, કે તાકાત દુઃખની હોય ભલે દરિયા જેટલી, કે તાકાત દુઃખની હોય ભલે દરિયા જેટલી, મીરાત તારી હોવી ઘટે નૌકા જેટલી, કે મીરાત તારી હોવી ઘટે નૌકા જેટલી, ને સૂરજની સાથે જંગમાં સહેલો નથી વિજય, સૂરજની સાથે લડીએ ને જીતીએ તો શું મળે, કે સૂરજની, કિરીટભાઈ, સૂરજની સાથે જંગમાં સહેલો નથી વિજય, જીતું છું રોજ ભોમ હું પડછાયા જેટલી, કે સૂરજની સાથે જંગમાં સહેલો નથી વિજય, જીતું છું રોજ ભોમ હું પડછાયા જેટલી, ને આંખો મીચીને બેઠો છું હું સ્વપ્નરત નથી, કે આંખો મીચીને બેઠો છું હું સ્વપ્નરત નથી, જોઈ લીધી છે દુનિયા અમે જોવા જેટલી, કે આંખો મીચીને બેઠો છું હું સ્વપ્નરત નથી, જોઈ લીધી છે દુનિયા અમે જોવા જેટલી. અને હવે શેર સાંભળજો, કે દાદા વિચારે ક્યાં છે ગુણો ઘરમાં મારે કાજ, કે દાદા વિચારે ક્યાં છે ખૂણો ઘરમાં મારે કાજ, હા ભીંત પર બચી છે જગા ફોટા જેટલી, કે દાદા વિચારે ક્યાં છે ખૂણો ઘરમાં મારે કાજ, પણ ભીંત પર બચી છે જગા ફોટા જેટલી. બીજી નવી ગઝલ છે, કે એણે સુણ્યું ન કાન ખોલીને, એણે સુણ્યું ના કાન ખોલીને, હું મૂંઝાયો જુબાન ખોલીને, કે એણે સુણ્યું ના કાન ખોલીને, તમે તો કાન ખોલીને સાંભળી રહ્યા છો એટલે વાંધો નથી, કે એણે સુણ્યું ના કાન ખોલીને, હું મૂંઝાયો જુબાન ખોલીને, ને દોસ્ત આઘાત છે ઉજરડા નથી, કે દોસ્ત આઘાત છે ઉજરડા નથી, શું બતાવું નિશાન ખોલીને,
કે શું બતાવું નિશાન, દોસ્ત આઘાત છે, ઉજરડા નથી, શું બતાવું નિશાન. ખોલીને ને એમ નવરાશ ને આમ અજંપો પણ, કે આમ ઘણા બધાનો દિવસ આપણો આમ પસાર થતો હોય છે કે એમ નવરાશ ને આમ અજંપો પણ, જાણે બેઠા દુકાન ખોલીને. કે એમ નવરાશ, એમ નવરાશ ને આમ અજંપો પણ, જાણે બેઠા દુકાન ખોલીને. ને ગૂંગળાયેલી યાદો મુક્ત કરી, ગૂંગળાયેલી યાદો મુક્ત કરી, જય વતનમાં મકાન ખોલીને. કે ગૂંગળાયેલી યાદો મુક્ત કરી, ગૂંગળાયેલી યાદો મુક્ત કરી, જય વતનમાં મકાન ખોલીને. આ શેર પર હું આ ઓડિયન્સ, જે કૃષ્ણભાઈએ વાત કરી, આ જગ્યાના સ્પંદનો છે એને વંદન કરીને આ ઓડિયન્સની સામે આ શેર રજૂ કરું છું. મારો ખૂબ પ્રિય શેર છે કે ગૂંગળાયેલી યાદો મુક્ત કરી, જય વતનમાં મકાન ખોલીને. ને સૌ મજેથી ગલોફે રાખે છે, કે સૌ મજેથી ગલોફે રાખે છે, હું જ બેઠો છું પાન ખોલીને. લોકો જીવીએ જતા હોય, આપણે વિચારીએ જીવન વિશે, કે સૌ મજેથી ગલોફે રાખે છે, સૌ મજેથી ગલોફે રાખે છે, ને હું જ બેઠો છું પાન ખોલીને. અને એક ગઝલ છેલ્લી, કે જ્યારે ઝાઝા વિચાર આવે છે, ઊંધા ચત્તા વિચાર આવે છે, કે જ્યારે ઝાઝા વિચાર આવે છે, ઊંધા ચત્તા વિચાર આવે છે, ને એ વિચારું છું કંઈક વેળા કે કેવા કેવા વિચાર આવે છે. કે જ્યારે ઝાઝા વિચાર આવે છે, ઊંધા ચત્તા વિચાર આવે છે, એ વિચારું છું કંઈક વેળા કે કેવા કેવા વિચાર આવે છે, ને ખીણમાં હો કે ટેકરી પર હો. દિલીપ શેર સાંભળજો, નીકળી ગયો. ખીણમાં હો કે ટેકરી પર હો, સૌને ઊંચા વિચાર આવે છે. કે ખીણમાં હો કે ટેકરી પર હો, સૌને ઊંચા વિચાર આવે છે. ને માન્યતાનું કરી શકો નિંદણ, કે માન્યતાનું કરી શકો નિંદણ, તો જ તાજા વિચાર આવે છે. કે માન્યતાનું કરી શકો નિંદણ, તો જ તાજા વિચાર આવે છે. ને નોતરું દીધે એ નહીં આવે, દિગેશભાઈ, નોતરું દીધે એ નહીં આવે, હરતા ફરતા વિચાર આવે છે. કે નોતરું દીધે, પેન લઈને બેસો, કવિતા લખાતી નથી. કે નોતરું દીધે એ નહીં આવે, હરતા ફરતા વિચાર આવે છે. ને સૌ જુએ છે અમારી હાલત, ને કૃષ્ણભાઈ, સૌ જુએ છે અમારી હાલત, ને અમને સૌના વિચાર આવે છે. કે સૌ જુએ છે અમારી હાલત, ને અમને સૌના વિચાર આવે છે. ને જે બીજાનું વિચારતા જ નથી, જે બીજાનું વિચારતા જ નથી, અમને એના વિચાર આવે છે. કે જે બીજાનું વિચારતા જ નથી, અમને એના વિચાર આવે છે. ને છેલ્લો શેર છે કે તંતુ ઈશ્વરથી બીજો કોઈ નથી. આપણે એટલી બધી આસ્તિકતા નથી, એટલી ભક્તિ નથી, એટલું અધ્યાત્મ નથી, પણ કે તંતુ ઈશ્વરથી બીજો કોઈ નથી, ક્યારેક ઉમદા વિચાર આવે છે. આટલો જ તંતુ છે. કે તંતુ ઈશ્વરથી બીજો કોઈ નથી, તંતુ ઈશ્વરથી બીજો કોઈ નથી, ક્યારેક ઉમદા વિચાર આવે છે. અને ક્યારેક જ્યારે ઝાઝા વિચાર આવે છે, ઊંધા ચત્તા વિચાર આવે છે, હું એ વિચારું છું કંઈક વેળા કે કેવા કેવા વિચાર આવે છે.